સુરતમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને મેયર પ્રસ્થાન કરાવ્યો છે। કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે વોર્ડ નંબર 6 7 અને 12 લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવ્યા છે। મેયરે કહ્યું કે વંદે ગુજરાત વિકાસ યાત્રા થકી સરકારની વિકાસલક્ષી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચશે। સુરત શહેર વંદે ગુજરાત વિકાસ યાત્રાનું રથ પ્રસ્થાપન કરાવ્યું હતું। માસમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વૃક્ષોના જતનનો સંદેશો સાથે મહેમાનોને ઔષધિ છોડ આપી સ્વાગત કરાયું હતું। તેમજ દરેક મહેમાનોને વૃક્ષના છોડને સ્વીકાર કરી વૃક્ષના જતન માટે પ્રતિજ્ઞા લીધી હતી। આ કાર્યક્રમમાં મેયર હેમાલી બોઘાવાલા, સુરત ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય ક્રાંતિભાઈ બલ્લડ, નગરસેવકો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં લોકોને રાજ્ય કેન્દ્ર સરકારની કિસાન સન્માન વિધિ, પીએમ આવાસ, પ્રધાનમંત્રી માતૃશક્તિ, મા અમૃત કાર્ડ, વ્હાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના, પાક સંરક્ષણ તથા સ્માર્ટફોન સહાય જેવી યોજનાઓ લાભ લેવા પ્રેરણા આપી હતી। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત છેલ્લા બે દાયકાઓમાં ગુજરાતની વિકાસીય સિદ્ધિઓને જન જન સુધી પહોંચાડવા માટે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથો તારીખ 1 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન શહેરના તમામ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે। રાજ્યના છેલ્લા બે દાયકાથી વિકાસની ઝાંખી કરાવશે।